ባንኪ ቦካያ ላይ ባንኪ ቦካያ ፍማቲ ተሰለ ወላጅ ሲጓዝ ምድረዳና ላይ ከቢማሊ ፓስ ባንኪ ቦካያ ሲፋየው ላይ ቤት ሞቶ ጋቶ አጣቀጣ የታ እክለ ጀሚ ቦክ ሞቶ ሰፊ ላገረ ዳንሰን ከብላ ትሩድ ራጉ ዲንሰን ያ ሳንተ ማህማ ሙንቲ እንዳ ከሪ ራም ወይ ለክራሩ ወሚላሩ ነጥቂውን ነመሩን በለ ናሙ ፈርቱ ቾቾ ፈርቱ ወይ ከይ እሰን ወንድ ባንኪ ሀሊን ታለ ኪና አላንቶ ባንኪ ግና ሀሊ ለይሳ ላጃ ፕሮስነ ማሩ ወንዴ አይኔ አይ ወይ ሙክቴው ማርተ ይስቶ ባዮ ራጃ ዘን ጎቪንዳይ ነመሩ ሞግ ባይ ቪር ኩራተ ነው አን ኩፍ ከረም ታይው ወይ ላይታ ભોકો પણ હોલા દુબલો પતલો પણ છા ઇન્ન પણ શકેન પણ હોલા ભેરે ભાત પણ પરે હોલા જસ્તા ઉલાહના દેર કાલી કરી પાલે થયો બ્રાહ્મણ દેવ કાલી પડી અબ સાન પણ કે શલ્યો અબ કતિ સાન બને બાયર ભાર કસકો પર આગમ ભાઈ કે મહારાજ સબંદ તલા હવા છે તેમાંથી જલ છે જલમાંથી શેષ છે શેષકા પાણામાં યો પૃથ્વી છે ધરતી છે માટો છે માટોમાંથી માટા કરેલાહરૂની તમારીકો એ માટોકો પાલકી ખાને છે માટાકે ડલનો એવટા એ પાલકીમાંથી તમારી વસ્તુ બહાર છે ભાર કહેવાય સમજી ભાગો તપાઈને કસકો ભાર કોકરા ગણી ભાગો મોટો પત્તો કુકરા ગણું છે તપાઈને કલ્લે કલ્લે મોટો બન્નું બાકુ કલ્લે પત્તો બન્નું બાકુ એ તપાઈને દેખી કુ મોટો લાઈ તપાઈને બન્નું બાકુ મને ઉસની સુંદઈ જસ્તે સુંદઈ છે ઓ મોટો પ્રદુ છેને પત્તો પણ છે મહારાજ એસ્તા કરાગન ભાગવા રાજા તલવની હેરી બ્રાહ્મણ વિસન શરણ મપરે બ્રાહ્મણ દેવતા મને ભૂલ ગયે મારા કેઈ કો પણ ડર લાગદેના બ્રાહ્મણ અપમાન હુંચે કી બન્ને મને ડર લાગસે મને રૂંડ પ્રાર્થના કરી નામ વિસંગી સુરરાજ ભદ્રા બડા માર્ગ પ્રસંગ થયો રામ સંક્ષેપમાં કરશું પ્રાર્થના કરી તર ઉલ્લા એ કોઈ ચિત્તે પૂજે ને મુખલે એટી મીઠો બોલની મંચ કઠોળ રાખો તી ભાર મુખને હરું કે તપાઈમાં કે અંતર છે કુકરા પણ ગરું ભાઈઓ એ ભોકા નાંગા કે છે તપાઈને શોધનું ભાઈઓ તમે સત્સંગમાં એની વાતો જસ્ટા કરે આરતી કરવાનું ભાઈઓ આ કોવિત આ કોવિત બાદ વાળા ભને નિકે ફટકારનું ભાઈઓ બોલી તા નિકે મીઠો જ્ઞાન કો દસ્તો મહાત્મા કો દસ્તો અને વિદ્વાન કો દસ્તો તારા વ્યવહાર બની નભાકો તપાઈ ભન્નુંછ માફી માગે હોય તમે નમો નમઃ કારણ વિગ્રહાય સ્વરૂપ તુચ્છી કિત વિગ્રહ વિગ્રહાય નમો વધુત બંધલિંગ નિગૂઢ નિત્યાનુભવાય તુભ્યં ચરણમી પરમુને દંડવત કરે તપાઈ સંત હુંચ મહાત્મા હુંચ અને શરણમાં પરેપછી શરણ આઈસકે પછી રાજા રઘુલ્યાંતમાં ઉપદેશ દિન ભાઈઓ બ્રાહ્મણ કુરા સમજાવન ભાઈ રાજા રઘુવણ તપાઈ કે કુરા ખોદને એટલે ભાગો છે ને કે કુરા એસરી પાઈને રહો ગણે તપસા નયાતિ તપસ્યા લેપરી પાળું કુરા હોય ને જુન ખોદને હોય છે નચે જયા જુન કુરા ખોદને હોય છે એટલે પાળું કુરા પણ હોય ને દાન ને પાળું કુરા પણ હોય ને ઘર દ્વાર પર બસેર પાણી પીડા પણ હોય ને બેટ પડેર પાણી પીડા પણ હોય ને જલ અગ્નિ કો પૂજન કરેર પાણી પીડા પણ હોય ને જબ સમંત તપાઈ સંત મહાત્મા હરુ કો ચરણ કો ધૂલી ચંદન બનાયે ટીકા લગન હોનો અર્થાત સંત કો શરણ ન જબ સમંત પર નો હોય તબ સમંત તપાઈ ને કો પાવન હોય અંત મ બન ભાઈ જબ સમંત મતિ નિસતિ મ્યચ્છતિ વાસુદેવે યુકરા બેટકલાઈ તપે વાસુતે ભગવાનમાં આપનું સંપૂર્ણ બુદ્ધિ લગાવી તપાઈને રાજા ભરતનું નામ સુનીકો સુનુ ભાગે છે અને તપે કિને સુનુ રાજા ભરતનું નું ત્યાં તપસ્યા કરનું નું ત્યાં અને એ કઈ દ્યા અવસાનમાં કયો રાજા મહી તે ભારત રાજા મહી મહીને મૃગ પ્રસંગ કરેર મૃગ ભાઈ તેસકા પછાડીમાં આવીને યો માનવ જીવનમાં યો રૂપમાં જન્મ લેતું છું
मलाई भगवानको सेवा गरेकाले तिन जन्मसम्मको कुरा मलाई याद छ। भगवानको भक्ति गर्नु सबैभन्दा उत्तम यही हो र सत्सङ्ग गर्नु सबैभन्दा उत्तम यही रहेछ। राजा रघु शरणमा पर्नुभयो, सत्सङ्गतिमा जानुभयो। राजा रघुले त्यसको पछाडि भवाकविको कुरा सुन्नुभयो। अब यसपछिका प्रसङ्गमा यो भूगोलको वर्णन छ, हामीले यो बुझ्दैनौँ, सुनेर पनि यो हाम्रो मनमा पनि रहँदैन। खगोलको वर्णन छ, आकाशमा भएका ताराहरू ग्रहमण्डलहरू यहाँ कहाँ रहेका छन्। शिशुमान चक्रको वर्णन छ, यो धरतीलाई कसले थामेको छ अनि कसरी रहेको छ आकाशमण्डलमा, कसरी ती तारागणहरू रहेका छन् यसको वर्णन छ। अनि शेष भगवान्ले यो धरतीलाई कसरी थाम्नु भएको छ त्यसको वर्णन छ। हुँदै हुँदै मानव जीवनको वर्णन आउँछ र मानव जीवनले जीवन पाएर पनि यदि दुराचार गर्छ, अत्याचार गर्छ, नराम्रा कर्म गर्छ, मनले नराम्रा कुराहरू सोच्छ अनि मुखले नराम्रा कुराहरू बोल्छ र अरूलाई पिर पार्छ, दुःख दिन्छ, भोजन पानमा पक्षपात गर्छ अनि प्राणी साधारण प्राणीलाई अकारण दण्ड दिन्छ अनि दण्ड नदिने ठाउँमा दण्ड दिन्छ, अपराध गर्दछ। त्यस्ता अपराधीहरूलाई प्रायश्चितका लागि भोगाउन लागि भीषण नरकहरू छन्। त्यस्ता 28 21 नरकहरू छन् र ती नरकहरू भोग्नुपर्छ यो आत्माले। जब पाप कर्म गर्छ, हत्या गर्छ, हिंसा गर्छ, असत्य बोल्छ, अखाद्य खान्छ, पेय पिउँछ, अकृत्य गर्छ, होइन शास्त्रभन्दा विरुद्ध चल्छ, त्यस कारणले त्यो नारकी गति भोग्नुपर्छ र प्रायश्चित भएपछि अनेक पशुयोनी पक्षीयोनीमा जन्मिँदै फेरि मानव जन्ममा आइपुग्छ भनेर नरकको विशेष वर्णन गराउँदै गर्दै यो पञ्चम स्कन्दका सम्पूर्ण कथाहरू महाराज परीक्षित हुने सुखदेव स्वामीलाई हृदयपट्टि बताउनु भयो। र अब यसका पछाडि हाम्रो पालो पुरा भएको छ, नारायण शरणजीले आफ्नो कथा सुनाउनु हुने त र नारायण शरणजीले कथा सुनाउनुभन्दा पहिले एउटा भजन हामी गाउँछौँ, सुन्दर भजन, अनि नारायण शरणले यसका पछाडि कथा सुनाउनुहुन्छ। आज हाम्रो सप्तम स्कन्दमा पुरा हुनुपर्ने, भर्खर पञ्चम स्कन्द पुरा हुनेछ। अब होइन, आज त अष्टम स्कन्द पनि पुरा हुनुपर्ने दुई बेला छ, खासमा चौथो जहाँसम्म हामी पुग्न सक्छौँ भने प्राकृत्य महोत्सव अवश्य हुन्छ, भगवान् श्री कृष्णको प्राकृत्य महोत्सव अवश्य हुन्छ। हामी भोलि पनि यसरी नै राम्ररी उपस्थित हौँ। भोलि आउँदाखेरि हामी पिताम्बर, आज पनि पिताम्बर धारण गरेर आउनु भएको छ, भागवतमा आउँदा यसरी नै आउनुपर्छ र भोलि पनि यसरी नै आउँ, भगवान्को प्राकृत्य महोत्सव मनाउँ र सुन्दर भजन सुनौँ अनि नारायण शरणजीले यहाँहरूलाई अगाडिका कथा सुनाउनु।